સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા તેઓ પરિવાર સાથે ભૂગર્ભ ઉતરી ગયા છે, ત્યારે કોંગ્રેસીઓ તેમના નિવાસસ્થાની જનતાનો ગદ્દારના બેનર સાથે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ પોતે ફોર્મમાં સહી ન કરી હોય જણાવતા સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ડમી ઉમેદવારનો ફોર્મ પણ રદ કરાયો હતો અને અપક્ષ તથા નાના પક્ષોના 8 ઉમેદવારોએ સોમવારે પોતાની ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સામે કોંગ્રેસીઓમાં અને મતદારોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતાના ગદ્દાર નામના બેનરો સાથે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઘરે પહોંચી ગયા હતા. જોકે ઘરે તાળું હોય કોંગ્રેસી કાર્યકર્તાએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરીને સુરતથી ગોવા નાસી ગયો છે. અહીં જનતા વતી અને જવાબ માંગવા આવ્યા છીએ, તેનો ફોન 2 દિવસથી બંધ આવે છે. સુરતની પ્રજા ત્રસ્ત છે અને એ ગોવા નાસી ગયો હોવાનું કહેવા રહ્યું છે. તેના સંબંધીઓ સાથે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે. નિલેશ કુંભાણી જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે જ વિરોધ નોંધાવ્યો હતો, જેથી વિરોધ કરનાર કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાડા.